હવે આગળ વાત કરીએ તો ઉનાની. ઉનાના ખોડિયાલનગર બીપીએલ આવાસ યોજનાના મકાનમાં શ્વાનોને મારી નાખવાના પ્રયાસ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉનાના બીપીએલ આવાસ યોજનામાં તારીખ 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે અંધારાનો લાભ લઈ આવાસ યોજનાના મકાનોમાં કોઈ અજાણ્યા શખ્સોએ મકાનોમાં ચોરી કરવાના ગોરખધંધા કરવા માટે શ્વાનો તેમને પ્રવેશવા ન દેતા હોય, જેથી આવા અસામાજિક તત્વો દ્વારા શ્વાનને ખાવાના ખોરાક સાથે ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય, ત્યારે રાત્રિ સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે અને સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર લોકો સામે FRI રજીસ્ટર કરવામાં આવે તેવી અમારી જીવદયા પ્રેમીઓની માંગણી છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના. 5 સપ્ટેમ્બરના રોજ ખોડિયારનગર બીપીએલ આવાસ સોસાયટીની અંદર રાત્રેને 5 સપ્ટેમ્બરને એવી ઘટના બની હતી કે કૂતરાને કોઈ આવારા તત્વોએ ઝેરી દવા નાખી અને મારી નાખેલ, તે એક માનવીય અઘટિત ઘટના કહેવાય કે માનવી આજ કયા ક્ષેત્રમાં જઈ રહ્યો છે. એટલા માટે અમારે એક આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અધ્યક્ષતામાં રાખીને અમે આવેદનપત્ર આપ્યું કે આની તપાસ થાય અને આવારા તત્વોને યોગ્ય કાર્યવાહી કરી અને એમને યોગ્ય સજા થાય. જે કૂતરા હતા એ એક જ એવો પ્રાણી છે પ્રાણી જગતમાં કે વફાદારમાં વફાદાર હોય તો કૂતરા હોય છે. પહેલાના સમયમાં કૂતરાની યાદમાં લાખા વણઝારા જેવા એ તળાવ બનાવેલું અને હાલમાં માનવથી તો વિખોટો પડી ગયો પણ કૂતરાથી પણ બેવફાઈ કરવા માંડ્યા અને આ સોસાયટીની અંદર રાત્રેના રખેવાળા કૂતરાઓ કરતા હતા. અત્યારે આ કૂતરાઓની જો હિફાજત આખા ઉના નગરપાલિકામાં નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોલીસની જવાબદારી વધી જશે. જ્યાં પોલીસ નથી પૂગતી ત્યાં કૂતરાઓ પોલીસનું કામ કરે છે. તો આમાં PSIને અને SPને ખાસ રસ લઈ અને આવા આવારા તત્વોને પકડીને ફરી વખત કૂતરાઓને કોઈ આવી રીતનું કૃત્ય ન કરે એના માટે ખાસ સાહેબને ધ્યાન દોરીએ છીએ. જય હિન્દ.